जय गौ माता, वंदे गौ माता। वरणीराज प्राकृतिक फार्म, गाम पांचौड़ा, तालुको जसदण, जिलो राजकोट। मोबाइल नंबर 9825421665। मित्रों, आज आप बात करवा जा रहा छे कि खेती खर्चाळ छे। दिवसे दिवसे खर्च वधता जाय छे, केमिकल फर्टिलाइजर तदन खर्चाळ खेती बने छे, तो एमांथी छुटकारो मेळवी मूल्य वृद्धि करी ओछा खर्चमां वधु वळतर कई रीते मेळवू। तो खेडूत मित्रों, आज जे प्रगतिशील खेडूतो छे ते ऑर्गेनिक खेती तरफ जई रह्या छे अने सारो एवो नफो पोताना पाकनुं मूल्यवर्धन करीने पोते वेची रह्या छे अने पोते सारो एवो नफो मेळवी रह्या छे। कि जेवी रीते खेडूतथी सीधा ग्राहक, એવી રીતે જે મારી પોતાની વાત કરું તો આજે બે છોડ, બે લાઇન વચ્ચે આ સરગવાનું વાવેતર છે। બે લાઇનની વચ્ચે 12 ફૂટનું અંતર છે। તો જે સરગવાની બે છોડ વચ્ચેનું જે બેડ બનાવવામાં આવ્યો છે, બેડની અંદર હળદર અને આદુનું વાવેતર કરેલું છે, જે હું પાવડર બનાવી, કોલ્ડ પ્રોસેસ પાવડર બનાવીને હું વેચીશ, સરગવાના શીંગો વેચીશ, સરગવાના પાનનો છાશ મસાલો બનાવીને એ પણ હું મૂલ્ય વૃદ્ધિ કરીને વેચીશ। એવી જ રીતે જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધશે તો ખર્ચ ઘટશે, ઉત્પાદન સારું એવું થશે, ક્વોલિટી સારી બનશે। કે જેવી રીતે મગફળીનું વાવેતર છે તો મગફળીમાં મિશ્ર પાક, જે મિશ્ર પાક કરવાથી ઓટોમેટિક રોગ જીવાતનો પ્રોબ્લેમ સોલ્વ થાય છે, અને આમ પણ જે રાસાયણિક ખાતર અને દવા છોડી દે છે એટલે ઓટોમેટિક 50% તો ખર્ચ ઘટે છે, પણ મિશ્ર પાક કે જેવી રીતે મારે આ સરગવાની અંદર કઠોળ છે, હળદર છે, આદુ છે, એવી જ રીતે મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર સૂર્યમુખી છે, અડદ છે, મકાઈ છે, તે મિશ્ર ફાર્મિંગ, જે મિશ્ર ખેતી કરીને જે મૂલ્ય વૃદ્ધિ ખેડૂતો કરે છે તો ખર્ચ ઓછું થાય છે, સારી ક્વોલિટીનો માલ તૈયાર થાય છે, અને ખેડૂતો ડાયરેક્ટ પોતાની રીતે વેચે છે તો મૂલ્ય વૃદ્ધિ સારી એવી થાય છે અને ખર્ચ નહીવત થાય છે। કે જેવી રીતે ખાતરની જગ્યાએ જો લોકો જીવામૃત બનાવે, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું પિયત આપે તો કોઈ પણ પ્રકારના ખાતરની જરૂર રહેતી નથી। હવે રહી વાત કે રોગજીવાત, રોગજીવાતની ઉપર તમે બ્રહ્માસ્ત્ર બનાવો, અજમાસ્ત્ર બનાવો, 10 પર્ણી અર્ક બનાવો, લીંબોળીનું એન્ઝાઇમ બનાવો, તો એમાં પણ કોઈ જાતનું બીજી દવાની કંઈ જરૂર રહેતી નથી। હું છેલ્લા આજે 3 વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું, મને સારું એવું ઉત્પાદન પણ સારું મળે છે, કોઈ જાતનો ફરક નથી, કેમિકલ છોડ્યા પછી કે રાસાયણિક છોડ્યા પછી કોઈ જાતની નુકસાની નથી, ખેડૂતોને ઉત્પાદન સારું એવું મળી રહે છે, ભાવ પણ સારા માર્કેટમાં મળે છે। એવી જ રીતે હવે રહી કે પાક વૃદ્ધિ માટે, તો એમાં પણ તમે ફળનું એન્ઝાઇમ બનાવો, શાકભાજીનું એન્ઝાઇમ બનાવો, કેસુડાનું એન્ઝાઇમ બનાવો, બિલ્લીનું એન્ઝાઇમ બનાવો, આ બધી વસ્તુ એન્ઝાઇમ બનાવીને પણ તમે છોડની અંદર વાપરી શકો છો, કે જેથી કરીને કોઈ પણ જાતનું બજારમાંથી, માર્કેટમાંથી રાસાયણિક લઈને તમારે સ્પ્રે કરવાની જરૂર રહેતી નથી। ગમે તે માલની અંદર સારું એવું તમને, ગમે તે વાવેતરની અંદર સારું એવું વળતર મળે છે, સારું એવું ઉત્પાદન મળે છે। ને કંઈ પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી બાબતે કંઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ આમાં મેં તમને નંબર આપેલો છે, ગમે ત્યારે તમારા ટાઈમે મને તમે ફોન કરીને માહિતી લઈ શકો છો। જય ગૌ માતા, વંદે ગૌ માતા।